ધાનેરા ખાતે ગતરોજે લાદુરામના ડેરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓના સન્માન સાથે મહિલાઓના અધિકાર અને મહિલા સશક્તિ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ધાનેરા ખાતે સેવાકીય કાર્ય સાથે સંકળાયેલી એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા આયોજિત મહિલા દિનની ઉજવણીમાં રાષ્ટ્રીય મહિલા આયોગમાં સેવા આપનાર ડોક્ટર રાજુલબેન દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા તાલુકામાં વિવિધ ક્ષેત્રે વ્યક્તિ વિશેષ મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં પશુપાલન ક્ષેત્રે વર્ષે લાખો રૂપિયાની આવક મેળવનાર મહિલા કે પછી દિવ્યાંગ હોવા છતાં એક શિક્ષકની સેવા આપનાર મહિલા સાથે પોતાના શિક્ષણના વિષય ગોલ્ડ મેડલ મેળવનાર શિક્ષક મહિલાઓનું સન્માન સાથે પર્યાવરણ બાબતે અને સમાજસેવાનું કાર્ય કરતી મહિલા શક્તિનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટર રાજુલબેન દેસાઈ દ્વારા મહિલાના હક તેમજ તેમના કાયદા વિશે ખાસ જાણકારી આપવામાં આવી હતી. સમાજમાં મહિલાઓને લઈને થતી ટીકા ટિપ્પણી પર ડોક્ટર રાજુલબેન દેસાઈ દ્વારા કરારો જવાબ આપી સ્ત્રી શણગારમાં જ સારી લાગે છે, પણ સ્ત્રી શણગારની સાથે શેરની બની રહે તો સમાજનો કોઈ રાક્ષસ એની સામે જોવાની હિંમત નહીં કરે. મહિલા દિનની ઉજવણી ઉપર મહિલાઓની સલામતી અને મહિલા સશક્તિકરણ ઉપર સરકારની યોજના વિશે મહિલાઓને માહિતી અપાઈ હતી. સાથે સાથે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે માતાઓ બાળકીઓને સમજાવે તેના ઉપર પણ ખાસ માહિતી અપાઈ હતી. સાથે આ સમાજમાં મહિલાઓ પણ ઊંચું માથું કરી જીવન નિર્માણ કરે તે માટે ખાસ પાવર વોકનું આયોજન કર્યું હતું, જેમાં નારી શક્તિના બેનર સાથે આ પાવર વોકની રેલી ધાનેરાના જાહેર માર્ગો ઉપર ફરી હતી. ધાનેરા ખાતે ખીચડી ઘર પર નિઃશુલ્ક ઉનાળાના દિવસોમાં ઠંડી છાશ મળી રહે તે માટે છાશ ઘરનો પણ ગતરોજ શુભારંભ કરી દાતાનું સન્માન કરાયું હતું. ધાનેરા ખાતે મોડલ સ્કૂલ કે જ્યાં તમામ સમાજની બાળકીઓ અભ્યાસ કરે છે એ મોડલ સ્કૂલની મુલાકાત સાથે ડોક્ટર રાજુલબેન દેસાઈને સાયબર ક્રાઇમ કે કોઈ સ્ત્રીના ફોટા કે વિડીયો બાબતે અવારનવાર શારીરિક શોષણનો ભોગ બનનાર મહિલા બાળકીઓને ખાસ સાયબર ક્રાઇમ વિશે સમજણ અપાઈ હતી. બનાસકાંઠા જેવા પછાત જિલ્લામાં લાંબા સમયથી સ્ત્રી સશક્તિકરણ જેવા કાર્યક્રમો યોજીને સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ સારા પ્રયાસો કર્યા છે અને તેમના પ્રયાસોથી પ્રભાવિત થઈ ભારત સરકારે તેમને રાષ્ટ્રીય કક્ષાએ કામ કરવાની જવાબદારી સોંપી છે. તે જિલ્લા સહિત ગુજરાત માટે પણ ગૌરવની વાત કહેવાય. ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ.